હવે આગળ વાત કરીએ તો નબદાના ઉમરવા ગામના બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકુમ, જેમાં ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરુદ્ધમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. સગીર વયની ભોગ બનનારને પ્રેગ્નેન્ટ બનાવી શિશુ બાબાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ કેસમાં આરોપી પકડવા ફરિયાના બધા છોકરાના ડીએનએ લેવાયા હતા, જેમાં ડીએનએ રિપોર્ટના આધારે સજા કરેલ છે. ફરિયાદ પક્ષે શાહિદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરતા ઇપિકો કલમ 376(2)(JN)(3) તથા પોક્સો અધિનિયમ કલમ 4(6) મુજબના શિક્ષાપત્ર ગુનો બન્યો હતો. પ્રસ્તુત કેસની વિગત મુજબ ભોગ બનનાર ગયા વર્ષે ઉત્તરાયણ પછી પોતાના ઘરે ખાટલામાં સૂતા સૂતા ટીવી જોઈતી હતી, ત્યારે આરોપી ભોગ બનનારના સગા વાલાનો દીકરો થતો હોય તે આવી ભોગ બનનારને તેનો ભાઈ કિરણ ક્યાં છે તેમ પૂછતા ભોગ બનનાર દ્વારા પોતાનો ભાઈ કિરણ બહાર ગયેલ હોવાનું જણાવતા આરોપી ઘરમાં જઈ ભોગ બનનાર સાથે ખાટલા ઉપર બેસી ટીવી જોવા લાગેલો અને ટીવી જોતા જોતા આરોપી દ્વારા ભોગ બનનારના કપડાં કાઢવા લાગતા ભોગ બનનાર દ્વારા નરેન્દ્રભાઈ આવું કેમ કરો છો તેમ કહી આવું નહીં કરવાનું તેમ કહેવા છતાં ભોગ બનનારના કપડાં કાઢી સગીર વયની ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી આ વાતની જાણ કોઈને નહીં કરવા જણાવી. ત્યારબાદ લોકડાઉનના વખતે આરોપી ઘરે હતો હોય અને ભોગ બનનાર ઘરે એકલી હોય, મોકો જોઈ ભોગ બનનાર સાથે તેણીના મરજી વિરુદ્ધમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તો કોઈને કરીશ તો આપી બદનામી થશે તેમ કહી ભોગ બનનારને પ્રેગ્નેન્ટ બનાવી તારીખ 2/2/21 રોજ ભોગ બનનારને શિશુ બાબાનું જન્મ આપ્યો. આ કેસ રાજપીપળાની એડિસેન્સ કોર્ટના જજ અને NS સિટકીની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જી ગોહિલે ફરિયાદ પક્ષે શાહિદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 દંડની સજા નો હુકમ આજ રોજ ફરમાવેલ છે. જગતાપ ચડેસી, રાજપીપળા. તપાસ આરે જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી, ખૂબ સરસ તપાસ કરી હતી એમને. અને ભોગ બનનારનું નિવેદન તેમજ બધા સાહેબોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક કોણ છે એ કોઈ જવાબ આપી શકતી નથી. એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. એ ડીએનએ ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો, બાયોલોજિકલ ફાધર. અને આ કેસ આગળ ચાલી જતાં તમામ શહેદો હોસ્ટાઈલ ગયેલા, પરંતુ નામદાર કોર્ટે ડીએનએ ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે. ભોગ બનનારની એજ, ભોગ બનનારની એજ ખાલી જોતા માત્ર એની એજ જે છે એ 12 વર્ષની હતી. 12 વર્ષમાં બાળકનો જન્મ થયો હતો, એટલે જે 15 વર્ષથી બિલો એજ છે એને પ્રાઇમ બેઝિક કેસ માનીને નામદાર કોર્ટે સજા.